આ તરફ ગુજરાત એટીએસ ને મહત્વની મોટી સફળતા મળી છે. એક અફઘાન નાગરિકને એટીએસ દ્વારા પકડી લેવામાં આવ્યો છે. તો એટીએસ ની આ મહત્વ મોટી સફળતા, ગુજરાત એટીએસ ને મહત્વની સફળતા મળી. મોહમ્મદ યાસિન નામનો એક અફઘાની નાગરિક કે જેની એટીએસ દ્વારા ધરપકડ કરવામાં આવી, દિલ્હી પાસેથી 460 ગ્રામ હેરોઇન આ અફઘાની નાગરિક લઈને જતો હતો, જેની સાથે ધરપકડ કરવામાં આવી. આંતરરાષ્ટ્રીય ડ્રગ રેકેટમાં અફઘાની નાગરિક જે સંડોવાયેલો હતો તેની એટીએસે ધરપકડ કરી છે અને માર્ચ 2024 પણ તેની સામે ફરિયાદ દાખલ થઈ હતી. ક્રાઇમ બ્રાન્ચ સુરતના એક માહિતી મળી કે એમાં જે વોન્ટેડ આરોપી છે જેનું નામ મોહમ્મદ યાસિન છે એ દિલ્હી ખાતે રહે છે અને હાલ દિલ્હીમાંથી નોઈડા ખાતે થોડા ટાઈમ પહેલાં શિફ્ટ થયો છે અને એમાં આ જે મુદ્દામાલ હતો આનું મેઇન રિસીવર હતો અને એમાંથી એ છૂટક મુદ્દામાલની વેચણી પણ કરે છે અને એ પાસે મુદ્દામાલ મળવાની શક્યતા પણ છે. તો આ આધારે એક જોઈન્ટ ટીમ બનાવવામાં આવેલી જેમાં એટીએસના પીઆઈ અજીત ચાવડાના નેતૃત્વમાં એટીએસની ટીમ અને સાથે સાથે સુરત ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ રાખવામાં આવેલી. એ ટીમ્સ દિલ્હી પોલીસની મદદથી એ જે શકમંદ માણસ છે એની જે જગ્યા ઉપર એ વેચણી કરતો હતો ત્યાંથી એની ધરપકડ કરી અને એની ઝડપી દરમિયાન લગભગ 460 ગ્રામ હેરોઇનને પણ એનાથી આપણે રિકવરી કરવામાં